નીલકંઠ વાણી વિવાદ મામલે લેખિકા કાજલ ઓઝા વૈદ્ય મોરારી બાપુનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું કે બાપુએ જે નમ્રતાથી માફી માંગી એ વાતને વંદન છે, કારણ કે એમને મધપુડા છંછેડવામાં રસ નથી, એને ઉછેરીને એનું મદ સૌને વહેંચવાનો પ્રયાસ કરવામાં રસ છે. વિવાદ ઉશ્કેરવા સહેલા છે, ક્ષમાવવા અઘરા છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માંગવાની સહજતા અને સરળતા અઘરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડરીને કે હારીને નહીં, સજ્જનતાના સ્વભાવે અને કોઈને દુઃખ ના પહોંચે તે માટે જે ક્ષમા માંગી શકે એ જ સાચું સાધુ. આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર એ સાચું સાધુત્વ છે. તો મુરારી બાપુની બહારે લેખિકા કાજલ ઓઝા વૈદ્ય આવ્યા છે અને તેમણે કહ્યું કે સંત કે જેને મધપુડો ઉછેરીને તેનું મધ સૌને વહેંચવાનો પ્રયાસ કરવામાં રસ હોય છે. વિવાદ ઉશ્કેરવા સહેલા હોય છે, પરંતુ ક્ષમાવા અઘરા હોય છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માંગવાની સહજતા અને સરળતા ખૂબ અઘરી. ડરીને કે હારીને નહીં, સજ્જનતાના સ્વભાવે અને કોઈને દુઃખ ન પહોંચે તે માટે જે ક્ષમા માંગી શકે એ જ સાચો સાધુ. આક્ષેપ અને વિવાદ તે સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર તે સાચું સાધુત્વ છે.